દોસ્તો આગળ વધીએ પહેલા સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ જ દબાવો જેથી અમારા અપલોડ કરેલા દરેકે દરેક વિડીયો તમને સૌથી પહેલા અને જલ્દી મળી શકે. સ્વાધ્યાયનો દાખલો નંબર 3 જોઈએ. 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરતા તાંબાની તારની લંબાઈ 0.1 મીટર છે. આપણે બધું નોંધી લઈએ. I = 1 એમ્પિયર. લંબાઈ ને આપણે શું લઈએ? L. L = 0.1 મીટર. અને આછેદનું ક્ષેત્રફળ, આછેદના ક્ષેત્રફળને આપણે શું કહીશું? A. A કેટલું આપેલું છે? 1 × 10⁻⁶. 1.0 × 10⁻⁶ મીટર. તો પહેલો જ પ્રશ્ન આપણે જોઈએ કે જો તાંબાની અવરોધકતા, પહેલો જો તાંબાની અવરોધકતા ρ = 1.7 × 10⁻⁸ ઓહમ ઇન્ટુ મીટર હોય તો તેના બે છેડા વચ્ચેનો પીડી શોધો. મિત્રો પીડી નું સૂત્ર આપણને આવડવું જોઈએ. પોટેન્શિયલ ડિફરન્સ નું શું લખી શકીએ? V = IR. I ને એમનેમ રાખીએ કારણ કે I ની વેલ્યુ આપણને આપેલી છે. આપેલી છે તો I ને એમનેમ રાખીએ. R ની નથી આપેલી પણ R નો કઈક રિલેશન છે. ρL/A લઈ શકીએ. તો R ની જગ્યાએ કેટલા લખી શકીએ? ρL/A. બધી જ વેલ્યુ ને આપણે મૂકી દઈએ. I 1 એમ્પિયર ઇન્ટુ રો 1.7 × 10⁻⁸. L 0.1 અને ડિવાઈડેડ બાય A 1.0 × 10⁻⁶. ઓકે, બોલો V ની વેલ્યુ કેલ્ક્યુલેશન કરી લો. દેખાય છે સીધે સીધો, આ બધું જ કેન્સલ થઈ જાય. ફક્ત શું રહેશે? 1.7 અને 10 ની પાવર જોઈ લો. હા, કારણ કે આ બે તો કેન્સલ થઈ જાય છે. 0.1 V = IR. તો શું આવશે? પીડી નો વોલ્ટ આવે. ઓહમ શાના માટે આવે છે? અવરોધ માટે આવે છે. ઓકે, તો બીજો પ્રશ્ન, તારમાં ઇલેક્ટ્રોન નો ડ્રિફ્ટ વેગ શોધો. ઇલેક્ટ્રોન નો ડ્રિફ્ટ વેગ શોધવા માટે જરૂરી જે રાશિ છે એમાંથી આપણને કેટલીક રાશિ અહીંયા આપી દીધી છે. જે બીજો પ્રશ્ન છે એના માટે જે રાશિ આપી છે એને આપણે નોંધી લઈએ ફરીથી. અહીંયા તાંબાની ઘનતા જેને ડેન્સિટી ડી કહીએ કેટલો છે? 8.9 × 10⁻³ kg/m³. ઓકે, તાંબાની સંયોજકતા 1, તાંબાનો પરમાણુ ભાર 63.5 gram. બીજું કઈક આપી દીધું છે આપણને. એવો કેટલો નંબર? એને નું મૂલ્ય 6.023 × 10⁻²³ મોલ ઇન્વર્સ. ચલો હવે ધ્યાન આપીશું આપણે કે પહેલા તો આ કેજી માં આપેલું છે, તો આને કેજી કરવા માટે શું કહેશું? 10⁻³ વડે. જયારે પણ આને યુઝ કરીશું 10⁻³ વડે કેલ્ક્યુલેશન કરી લઈશું. બાકી મોલ છે એકમો બધા બરાબર છે. પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કે આપણે શું શોધવાનું છે? ડ્રિફ્ટ વેલોસિટી. તો ડ્રિફ્ટ વેલોસિટી નું સૂત્ર શું થશે? I = NEA V2.
બરાબર આઈ ઇઝ ઇક્વલ ટુ એન ઈ એ વીડી. આપણે શું જોઈએ છે? ડ્રિફ્ટ વેલોસિટી, ધેટ ઇઝ વીડી ઇઝ ઇક્વલ ટુ આઈ અપોન એન ઈ એ. ઇટ મીન્સ આપણી પાસે આઈ છે, યસ છે, એ છે, ઈ ની વેલ્યુ જાણી છે, માત્ર શું જોઈએ છે આપણે? એન જોઈએ છે. એન માટેનું સૂત્ર યાદ રાખશો, ઇલેક્ટ્રોન ની એન શું છે? ડેન્સિટી, નંબર ઓફ ડેન્સિટી, સંખ્યા ઘનતા. સંખ્યા ઘનતા ને સૂત્ર સ્વરૂપે યાદ રાખશો, ઘનતા ને ડી કહીશું, એવો કેટલો નંબર ને એન એ કહીશું, અને ડિવાઈડેડ બાય એમ ઓ. ઓકે, તો એન નું સૂત્ર આપણે યાદ રાખીશું, એન ઇઝ ઇક્વલ ટુ ડીએનએ ડિવાઈડેડ બાય એમ ઓ. ડી ની વેલ્યુ જો, જે ઘનતા આપી છે, શબ્દમાં શું લખશો? ઘનતા ગુણ્યા એવોગેડ્રો નંબર ભાગ્યા પરમાણુ ભાર. ઘનતા કેટલો છે? 8.9 ઇન્ટુ 10^3, 6.02 ઇન્ટુ 10^23 ડિવાઈડેડ બાય એટોમિક માસ 63.5, ધીસ ઇઝ ઇન ગ્રામ, 10^-3. વોટ વિલ બી નંબર ઓફ મોલેક્યુલ્સ ડેન્સિટી? કેટલી થશે? 8.437 ઇન્ટુ 10^28. ઓકે, 8.437 ઇન્ટુ 10^28. આનો કોઈ એકમ નહીં આવે, આવશે? કારણ કે આ તો સંખ્યા ઘનતા છે. તો આપણે અહીં આગળ શું લખીશું? આઈ ઇઝ ઇક્વલ્સ ટુ, સોરી, વીડી નું સૂત્ર ઓલરેડી આપણે મેળવી ચુક્યા છે. શું છે વીડી નું? વીડી ઇઝ ઇક્વલ્સ ટુ આઈ અપોન એન ઈ એ. બોલો, એન આપણે મેળવી દીધું છે, ઈ ની વેલ્યુ જાણીએ છે, આઈ આપણને આપેલું છે, આઈ કેટલું છે? 1 ડિવાઈડેડ બાય 8.437 ઇન્ટુ 10^28, ઈ 1.6 ઇન્ટુ 10^-19, અને એ કેટલું આપી દીધું છે? 10^-6 લખી દેશો, 1 ઇન્ટુ 10^-6, ધેટ ઇઝ 10^-6. વોટ ઇઝ આન્સર ઓફ વીડી? ડ્રિફ્ટ વેલોસિટી 7.4 ઇન્ટુ 10^-5, ને આનો એકમ શું થશે? મીટર 10^-1. ધેટ્સ ઓલ અબાઉટ.